नमो अरिहंताराम, नमो सिद्धाराम, नमो आयरियाराम, नमो वज्रायाणम, नमो लोहे सौवसाऊणम। एसो पंच नमुकारो सौव पाव पणासनो मंगलानं च सव्येषीं परमं वै मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलभद्राद्या जैन धर्मोस्तु मंगलं। प्रवचन नो विषय छे एक पुण्य पुरुष नी पराक्रम कथा। प्रभु वीरना समय मा बनेली आ सत्य घटना, सत्य कथा, साहस कथा आवती 24 मा देवतीर्थ कुट नामे 22 मा तीर्थंकर थनार वीर पुरुष अंबर क्षत्रिय नी आ कथा। जीवन नी केटलीक वातो, जीवन ना केटलाक सत्यो, जीवन नी केटलीक वास्तविकताओ आ कथा आपणने बतावा माटे मांगती होय छे। आवी कथाओ पूर्व पुरुषोए एटला माटे बनावी के जिंदगी जीवती वक्ते आवाज कोई दौरमांथी, आवाज कोई समयगाळामांथी आपणे ज्यारे पसार थवानुं आवे त्यारे एवा समयनी अंदरमां आपणे जिंदगीने कया रस्ते लई जवी, केवी रीते आगळ वधारवी એ કદાચ આવી કથાઓમાંથી આપણને શીખવા માટે મળે છે। એટલે પડી પડીને ચડે એનું નામ છે જિંદગી। બાકી તૈયાર પગથિયા પર ચડતા તો બધાને આવડે, એટલે તમારે પગથિયા બનાવવા પડતા હોય છે, પડી પડીને ચડવાનું હોય છે। એટલે ચડ્યા, વરી પાછા પડ્યા, વરી પાછા ચડ્યા, વરી પાછા પડ્યા, આ એક જિંદગી છે। તૈયાર પગથિયા જિંદગીના નથી હોતા, અને એવા તૈયાર પગથિયા મળે એવી જિંદગીની કોઈ મજા પણ નથી હોતી। એટલે પડી પડીને ચડે એનું નામ છે જિંદગી। બાકી તૈયાર પગથિયા ઉપર તો ચડતા આખી દુનિયાને આવડે। આ અંબળ વીર પુરુષની કથા આપણને શીખવાડે છે કે અંબળે જેમ પોતાના જીવનના દરેક પગથિયા તૈયાર કર્યા, ચડ્યા, વરી પાછા પડ્યા, વરી પાછા ચડ્યા, અને એ ગોરખ માતાના આશીર્વાદને લઈ અને જે રીતે આગળ ને આગળ વિકાસ સાધતા ગયા, કોઈના જીવનમાં તૈયાર પગથિયા મળશે એ ચડી પણ શકશે, પણ એમાં કોઈ આનંદ, મજા કે ઉલ્લાસ જીવનની અંદરમાં જોવા માટે નહીં મળે। આ અંબળ વીર પુરુષની અત્યારે છેલ્લી કથામાંથી આપણે પસાર થઈ રહેલા છીએ। બસ હવે થોડા દિવસની કથા બાકી છે। 7મો આદેશ પરિપૂર્ણ કરવા માટે સોપારક નગરમાં જવા માટે નીકળ્યા હતા, અને એમાં લક્ષ્મીપુરની અંદરમાં જવાનું થયું, વિદ્યાધરોની દુનિયાની અંદરમાં જવાનું થયું, અને હંસ રાજાએ જે રીતે પોતાના રાજાના સ્વાસ્થ્ય માટે અંબળ વીર પુરુષને અહીંયા લાવવા માટે આવ્યા આખી વાત રજૂ કરી કે અમે તમને કપટથી, માયાથી, પ્રપંચ કરીને અમે તમને કેમ લાવ્યા, અહીંયા લાવવાનું કારણ શું, અમારું પ્રયોજન આ જ છે કે વિદ્યાધરોની દુનિયાનો એક નિયમ કે પરમાત્માની પૂજા કર્યા વગર વિશિષ્ટ પર્વના દિવસે ભોજન વગેરે લેવામાં આવે, અને રોજ પણ પરમાત્માના દર્શન વગર દર્શન વંદન કરી અને પછી જ ભોજન લેવાનું, આવો એક શિરસ્તો અમારો હતો। અને ધર્ણેન્દ્ર ચૂડામણી રાજા આ નિયમની અંદરમાં ભૂલી ગયા, થાપ ખાઈ ગયા, અને અત્યારે શરીરમાં કોઢ રોગથી વ્યાપ્ત બની ગયા છે। બસ એના કારણે અમે આપને અહીંયા લાવ્યા છીએ, આપ અમને માફ કરો અને અમારા રાજાને આટલી સહાય કરાવી આપો। જ્યારે તીર્થંકરનો પરોપકારી આત્મા હોય અને આવું જ્યારે કોઈ કાર્ય બનતું હોય ત્યારે આમ પણ ના ન પાડે, અને જે રીતે અહીંયા આવ્યા પછી તીર્થંકર પરમાત્માના દર્શન થયા, જીન પ્રતિમાના સૌ પ્રથમ વખત નિહારવાનું થયું, આ જોયા પછી તો એટલા બધા ભાવ વિભોર છે, ઉલટાના એમ કહે છે કે તમે ઉપકાર કર્યો મારી ઉપર કે મને અહીંયા લાવીને આવા પરમાત્માના દર્શન કરાવડાવ્યા। ચલો હું તૈયાર છું, મારાથી શક્ય બનશે એવી બધી જ સહાય કરવા, સેવા કરવા હું તૈયાર છું। તમારા રાજાનો જે પણ શરીરનો રોગ છે એને દૂર કરવા તૈયાર છું, અને રાજાને હંસ રાજાએ જ્યારે
અંબર વીર પુરુષને કીધું કે આ જે અગ્નિકુંડ દેખાય છે એ અગ્નિકુંડની બાજુમાંથી જ રસ્તો પસાર થાય છે, સીધો રસ્તો તૈયાર કરવાની અંદરમાં આવ્યો છે, એ કુંડની અંદરમાં થઈને જ રસ્તો પસાર થાય છે અને હંસ રાજા અને અંબર વીર પુરુષ એ રસ્તેથી પસાર થઈ અને સીધા લક્ષ્મીપુર નગરની અંદરમાં આવ્યા. વૈભવી નગર, ઐશ્વર્યથી શોભતું નગર, રાજમાર્ગોથી શોભતું નગર, મોટી મોટી હવેલીઓ અને મહેલોથી શોભતું નગર. નગરના રાજમાર્ગેથી પસાર થઈ જ્યારે રાજમહેલની અંદરમાં પહોંચ્યા, આટલા વૈભવથી ઉભરાતું નગર અને એના વિશિષ્ટ વૈભવથી શોભતા રાજમહેલની અંદરમાં બધું જ છે, પણ જાણે કે રોનક નથી. લોકોના ચહેરા ઉપર ઉદાસી, માયુસી, ચહેરા ઉપરનો જે એક આનંદ જોઈએ, પ્રસન્નતા જોઈએ. પોતાનો રાજા, સર્વ વિદ્યા સંપન્ન રાજા, સર્વ રીતે યોગ્ય રાજા અને કોઢ રોગથી ગ્રસ્ત બની ગયો છે, માત્ર એક નિયમનો ભંગ કર્યો એના કારણે, કે વિશિષ્ટ પર્વના દિવસે પરમાત્માની વિશિષ્ટ પૂજા કરવાની. રોજ તો પૂજા કરવાની જ છે, દર્શન કરવાના છે, પણ વિશિષ્ટ દિવસે ખાસ કરવાના. અને એ નાનકડા નિયમનો ભંગ કરવાના કારણે ધર્ણેન્દ્ર રાજાના જે કોપના ભાજન બન્યા. અને જોઈ લેજો, ધર્ણેન્દ્ર દેવતા પણ તીર્થંકરોના કેવા ભક્ત છે, અધિષ્ઠાયકો પણ તીર્થંકર પરમાત્માના કેવા ભક્ત હોય છે, કે એ લોકો પરમાત્માની આસાધના થતી હોય, પરમાત્માનો આજ્ઞાભંગ થતો હોય, ત્યાં પોતાનો પુત્ર સમાન એવો રાજા છે છતાં પણ એની સામે જોવા તૈયાર નથી. ના પાડી દીધી, હવે તમારે મારી પાસેથી કોઈ પણ સહાયની અપેક્ષા રાખવાની નહીં. અને રાજા અત્યારે કોઢ રોગની અંદરમાં ગ્રસ્ત છે, આખો મહેલ, રાણીઓ ઉદાસ. અને જ્યારે ખબર પડી કે ધર્ણેન્દ્ર દેવે જેનું નામ સૂચવેલું હતું એ અંબર વીર પુરુષ આવી પહોંચ્યા છે, નગર, રાણીઓ, સેવક સેવિકા વર્ગ, દાસ દાસી વર્ગ, બધા જ લોકો અંબર વીર પુરુષને જોવા માટે ટોલે ભરેલા છે. અને અંબરની શરીરની જે એક આભા, શરીરનું તેજ, એના શરીરનું રૂપ, એની શરીરની એક કાંતિ અને આભાને જોઈને લોકો છક્ક બની ગયા કે ચોક્કસ આ વ્યક્તિને જોતા એમ લાગે છે કે અમારા રાજાનો આ શરીરનો કોઢ રોગ ચોક્કસ દૂર કરી આપશે. અંબરે કીધું કે ચલો મને રાજાની પાસે લઈ જાઓ, કોઈ પ્રોટોકોલ નહીં, કોઈ બીજી વિધિ વિધાન નહીં, સીધા રાજાની પાસે હાજર થઈ ગયા. રાજા પણ ઉભા થયા, અભિવાદન કર્યું અને અંબરે જોયું કે આવો તેજસ્વી, મારા કરતા પણ વધુ કાંતિમય એવો રાજા, આટલું સરસ મજાનું રૂપ, આવું સરસ મજાનું શરીરનું સ્ટ્રક્ચર, શરીરનો વૈભવ જેને પ્રાપ્ત થયો છે, પણ એક નાનકડી ભૂલના કારણે જાણે કે બધું જ બરબાદ જેવું થઈ ગયેલું છે. અને જોયું કે આવો સરસ રાજા પણ કોઢ રોગથી ગ્રસ્ત થઈ ગયો છે, જાણે કે પૂનમનો ચાંદ છે પણ રાહુથી ગ્રસિત છે, જાણે કે ઝગમગતો સૂર્ય છે પણ વાદળોથી ઢંકાઈ ગયેલો છે, જાણે કે સરસ મજાનો દીપક છે પણ એની આજુબાજુની અંદરમાં એક કારું આવરણ છવાઈ ગયું છે, બસ એવું આ લાગ્યું. અને જેવા અંબર વીર પુરુષ રાજાની પાસે આવ્યા, રાજાએ અભિવાદન કર્યું, રાણીઓ પગમાં પડી, વિનંતી કરી, બસ હવે આપ જ અમારા આધાર છો, ધર્ણેન્દ્ર દેવી જ્યારે તમારું નામ સૂચ્યું છે તો અમારે તમને આવી રીતે લાવવા પડ્યા, એ અમારા ગુનાને માફ કરી, માત્ર અમારી આ વિનંતીને ધ્યાનમાં રાખી અને અમારા પતિને, પત્નીઓએ, રાણીઓએ વિનંતી કરી કે અમારા પતિને સારા કરો, મંત્રીઓએ કીધું, સેનાપતિઓએ કીધું, નગરના શ્રેષ્ઠીજનોએ કીધું. અને એ વખતે બહુ નમ્ર સ્વરે, બહુ વિનમ્ર સ્વરે અંબર વીર પુરુષ કહે છે કે તમારે મને વિનંતી કરવાની ન હોય, તમારો પણ ઉપકાર મારી ઉપર ચડેલો છે, કે આ બાને મને અહીંયા આવવાનું થયું તો જિંદગીમાં સર્વ સમૃદ્ધિઓ જોઈ, સર્વ સંપત્તિઓ જોઈ, વિશ્વના દરેક દેશોને જોઈ આવ્યો, ધરતીના ખૂણે ખૂણાના દર્શન કરેલા હતા, પણ જેમના દર્શન વગર બધું અધૂરું રહી જાય એવા જિનપતિમાં દર્શન તો મને તમારા કારણે જ અહીંયા થયા છે, અગર તમે ન હોત તો મને કેવી રીતે આ દર્શન થવાના હતા, તમારો તો આભાર અને ઉપકાર હું ઉપરથી માનું છું. એટલે કોઈ તમારે આભાર માનવાની જરૂરિયાત નથી. જ્યારે ધર્ણેન્દ્ર દેવે મારું નામ સૂચ્યું છે
જ્યારે ધર્ણેન્દ્રએ સ્વયં એમ કીધું છે કે સારું થશે તો આ વ્યક્તિ દ્વારા થશે, આવું જયારે એમને સ્વયં કીધું છે તો હું પણ બધું જ પ્રકારનો ઇલાજ કરવા તૈયાર છું, બધું જ દુઃખ દર્દ હટાવવા તૈયાર છું, કોઈ પણ હિસાબે મારાથી બનશે એટલા બધા જ પ્રયત્ન કરીશ. અંબળ આમ પણ સ્વભાવથી વીર પુરુષ છે, પરોપકારી પુરુષ છે, અને તીર્થંકરનો આત્મા તીર્થંકરના આત્મા માટે લક્ષણ બતાવ્યું છે કે અકાલ મેતે પરાર્થ વ્યસની નહ. તીર્થંકરના આત્માઓ જન્મથી નહીં, જ્યારથી તીર્થંકર બનવાના બીજ પડેલા હોય ત્યારથી જ એ લોકો પરોપકારના રસિક હોય છે. સતત બીજાનું ભલું થાય, બીજાનું સારું થાય, બીજાનું સારું બને, આવું સતત એના મનની અંદરમાં ચિંતન ચાલ્યા જ કરતું હોય. અને જયારે આવો અવસર મળ્યો હોય અને સામે વળી પાછા પોતે જ એને ઉપકારી માનતા હોય તો શું વાંધો પડે. અંબળે કીધું, કોઈ ચિંતા નહીં કરો, બસ આ પરમાત્માના પ્રભાવથી બધું સરસ થઈ જશે, કોઈ ચિંતા નહીં કરો. અંબળના આશ્વાસન વચનો રાણીઓના આંસુને લૂછવા જેવા બની ગયા. અંબળે કીધું કે હવે મારે સ્વયં પરમાત્માનો પક્ષાલ કરવો છે. પૂજાના વસ્ત્ર પહેર્યા. તીર્થંકરનો આત્મા એક તીર્થંકરની પૂજા જિંદગીમાં સૌ પ્રથમ વખત કરી રહેલા છે, એને સ્વયં પક્ષાલ કર્યો. સ્નાત્ર પૂજા ભણાવતા તો આવડતી નથી, પણ કીધું કે સ્નાત્ર પૂજા ભણાવો જે રીતે ભણાવવાની હોય. જીવનમાં પ્રથમ વખત ભાવ વિભોર બનીને પૂજા કરી પરમાત્માની, ભાવ વિભોર બનીને કરેલી જે પક્ષાલ પૂજા, પરમાત્મા તરફની કરેલી એક વિનંતી, અને તીર્થંકરનો આત્મા પ્રથમ વખત જયારે પરમાત્માની પૂજા કરે છે રોમાંચ ખડા થઈ ગયા. આમ પણ પરમાત્માનો પરિચય પ્રાપ્ત કર્યો, પ્રભુના દર્શન તેને ભાવ વિભોર બનેલા હતા. અને આવતી 24 ના 22 માં તીર્થંકરનો આત્મા એક તીર્થંકરની જયારે પૂજા કરતો હોય, કેવો ભાવ, કેવો અનુપમ એનો એક અંદરમાંથી ભાવ વિભોરતા ઉછળતી હોય. અને એવા ભાવ વિભોર બનીને જયારે પરમાત્માની પૂજા કરી, સ્નાત્ર જલ તૈયાર કર્યું, સ્વચ્છ નવા વસ્ત્ર પહેરી, અને જયારે ધર્ણેન્દ્ર ચૂડામણી રાજાની પાસે ઉપસ્થિત થયા, બસ એક સોનાનો કલશ લીધો હાથની અંદરમાં, ધર્ણેન્દ્ર ચૂડામણીને સુવર્ણના સિંહાસન ઉપર બેસવાડાની અંદરમાં આવ્યા. રાજાને કીધું કે આખું શરીર બસ માત્ર એક ઉત્તરીય વસ્ત્ર પહેરો, એક નાનકડી ધોતી જેવું વસ્ત્ર પહેરાવી દીધું અને આખા શરીરને ખુલ્લું કરાવડાવી દીધું. દાસ દાસી વર્ગ, મંત્રી, સેનાપતિ, રાણીઓ, રાજકુમારી, રાજકુંવરો બધા જ ટોરે વરી ગયા છે. શું થશે, થશે કે નહીં થાય. એક તરફ મનમાં વિશ્વાસ છે કે ધર્ણેન્દ્ર દેવતાએ જેનું નામ સૂચ્યું છે એ ચોક્કસ કાર્ય કરી બતાવશે, અને એક તરફ મનમાં થોડોક ડાઉટ પણ છે, મનમાં અવઢવ પણ છે કે હોગા કે નહીં હોગા, થશે કે નહીં થાય. પરંતુ અંબળના ચહેરા ઉપર જયારે લોકોની નજર પડે છે, એના ચહેરા ઉપરનો જે આત્મવિશ્વાસ, આત્મશ્રદ્ધાની જ્યોત, એના ચહેરા ઉપર જે જલી રહેલી આત્મશ્રદ્ધાની જ્યોત છે, બધાને લાગ્યું કે નહીં, ચોક્કસ કામ થઈ જવાનું, ચોક્કસ આપણા રાજાનો આ શરીરનો કોડરો પરિપૂર્ણ થવાનો. અને અંબળે નવણજલ હાથની અંદરમાં લીધું. તીર્થંકરનો આત્મા છે, સર્વ વિદ્યાઓનું આહ્વાન કર્યું, ગોરખ માતાને યાદ કર્યા, અદૃશ્ય શક્તિઓને આહ્વાન કર્યું, પ્રાર્થના કરી, મનોમન પ્રાર્થના કરતા જાય છે. અને આ બધું જ દ્રશ્ય આંખ ફાડી ફાડીને બધા લોકો જોતા રહે છે, નિહાળતા રહે છે. બધાને વિશ્વાસ તો છે અંદરમાંથી કે કામ તો થશે જ, પરંતુ એક હોય ને કે નાનકડી એક લકીર કે કદાચ નહીં થાય તો શું થશે, નહીં થાય તો શું થશે. આ બધા દ્રશ્યોથી બેપરવા બની અને અંબળ પોતે એક અલગ દુનિયાની અંદરમાં પહોંચી ગયા છે. પરોપકાર કરવાનો જયારે અવસર આવે, તીર્થંકરનો આત્મા હોય અને સામે જેને પોતે ઉપકારી ગણતા હોય, જેમને જેમના દ્વારા પોતાને આવા તીર્થંકરની મૂર્તિની દર્શન પૂજનનો લાભો મળેલો હોય, અને પોતાની બધી જ હૃદયની ભાવનાઓ નીચોડીને આ કથા આપણને કહે છે, ઘણી વખત દવાની અંદરમાં તાકાત નથી હોતી, પણ સામેની વ્યક્તિની જે કરુણાની ભાવના, એનું હિલિંગ, એના અંદરમાં રહેલા જે ભાવો અંદરમાં જે પૂરાય, સમગ્ર વિદ્યાઓનું આહ્વાન કર્યું, દેવી દેવતાઓનું આહ્વાન કર્યું, મનોમન પરમાત્માને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, એ અદૃશ્ય સર્વશક્તિમાન ઈશ્વર, હે પરમાત્મા, એ અચિંત શક્તિઓના ધારક, વિશ્વની જેટલી પણ સઘળી ચેતના તત્વો છે, આ બધાને આજે આહ્વાન કરું છું કે
मने आवा कार्यमां एक निमित्त बनावानी अंदरमां आव्यो छे, तो मारा कारणे आ राजाना शरीरनो कोढ रोग दूर थाय, एनी श्रद्धा फलीभूत थाय, अने धर्णेन्द्र देवताए जारे मने आ कार्य सौंपेलू छे तो मनोमन धर्णेन्द्र देवताने पण याद कर्या। भले मैं तमने क्यारे जोया नथी, क्यारे मलवानो प्रसंग बन्यो नथी, परंतु आपे जारे मारू नाम सूच्यू छे कि सोपारक नगरनी अंदरमां आवेला अंबरवीर पुरुष હવે એકમાત્ર વ્યક્તિ છે કે જે તમારા શરીરનો કોઢ રોગ દૂર કરી આપે, આવું જયારે રાણીઓને સૂચન કરવાની અંદરમાં આવ્યું તો એ ધર્ણેન્દ્ર દેવ, એ અદૃશ્ય દેવી દેવતા, એ વિશ્વની અંદરમાં ફેલાયેલી સર્વ અચિંત્ય શક્તિઓ, એ પંચ પરમેશ્વરી ભગવાનની અચિંત્ય શક્તિ, અંધરાધાર તાકાત, અચિંત્ય શક્તિ જુટતા હિતે ભગવંતો, આ બધું જ આહ્વાન કર્યું મનોમન અને હૃદયની ભાવના કરી। ડાબા હાથની અંદરમાં સુવર્ણ કલશ છે અને જમણા હાથની અંદરમાં એનું નવણજલ હાથની અંદરમાં લીધું અને બસ પહેલી વખતની છાંટ રાજાના શરીર ઉપર નાખી અને લોકોની આશ્ચર્ય વચ્ચે રાજાના શરીરનો કોઢ રોગ ધીરે 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 અલોપ થવા માંડ્યો। જે અસલ તેજસ્વી ચામડી હતી ઓર વધારે તેજ સાથે બહાર આવવા માંડી। બીજી વખત નવણજલ છાંટ્યું ઓર શરીરનો કોઢ રોગ ગયો। तीजी बार नवन जल छाट्यू और शरीर नो कोढ़ रोग गयो। नम्यून मा पण लख्यू छे शरीर अंजलि से बुद्धि उच्छाया, परमात्मा ना नवन जल नु आवो एक पाणी नु अंजलि लई अने सात वखत छाटवानी अंदर मा आवे भल भलाना शरीर ना रोगो दूर थई सके। अने सात वखत ज्यारे पाणी नी अंजलि छाटवामां आवी नवन जल नी, जय जयकार नो तुमुल अवाज, राजा स्वयं उभा थई गया। शरीर भीनू छे, वस्त्रो भीना छे, एनी पण परवा कर्या वगर सीधा ज अंबर वीर पुरुषना चरणोनी अंदरमां ढरी पड़ेला छे। आटलो मोटो राजा, अंबर कहे छे के शुं करो छो राजन, हुं एक सामान्य माणस छुं, मारा पगमां नहीं पड़वुं जोईए। अने धर्णेन्द्र चूडामणी राजाए जे बे पग पकड़ी राखेला छे, अंबर जेवो सशक्त पुरुष पण एमने उभा न करी शक्या अने आँखमांथी चौधार आंसूनी धार पड़ती जाय छे। परमात्मानी करेली आसातना अपराध अने एना कारणे शरीरमां कोढरोग आवी गयो। कदाच मानीने बेठो होतो के पिता समान धर्णेन्द्र राजाए जे रीते मारो हाथ छोड़ी दीधो छे, कदाच हवे आ जिंदगीमां मने विद्याओ पण प्राप्त नहीं थाय अने शरीरनो कोढरोग पण क्यारे नहीं जाय, परंतु हे उपकारी पुरुष, तमारो आगमन थयुं अने तमारा कारणे आ मारा शरीरना कोढरोग दूर थई गया, शुं तमारो आभार न मानुं? तो मारा जेवो कूतकनी कोई न गणाय। आंखमांथी आंसूनी धार निकले छे, राणीओ रड़े, मंत्रीओ रड़े, सेनापतिओ रड़े, सेवक सेविका वर्ग, नगरजन दरेकनी आंखमांथी आंसू छे। एम लागे छे के बस आ अंबर वीर पुरुषे कोई प्रभाव करी आप्यो, पण अंबर वीर पुरुषनी नम्रता जोजो, आवा समयमां जस लई सकता हता, एक अहंकार करी सकता हता, एक रोफभरी नजर लोकोनी समक्ष नाखी सकता हता, पण बिल्कुल नम्रता साथे, एकदम नम्रता शांति दी साथे एने एटलुं ज कीधुं जे छे बस आ जिनालयमां बिराजमान पासनार परमात्मानी परम कृपा अने धर्णेन्द्र राजानी ताकत अने मारी उपकारी गौरख माताना आशीर्वाद, बस आ बस हूँ तो खाली निमित्त मात्र बनेलो छुं। राजन उभा थाओ, केटलुं कीधुं तारे राजा उभा थया, आँखमांथी आंसूनी धार चाले, राजा भेटी पड्या अंबर वीर पुरुष ने, गदगद बनी ने वारंवार आभार मानता जाए। अने जी रीते नगर नी अंदर मा उत्सव मंडायो, एम लाग्यू के जाने कि घर घर नी अंदर मा एक नवी दिवारी, एक नवो उत्सव, घर घर मा तोरण बंधाया, लापसी ना आंधण मुकाया, दीवाओं नी रोशनी पट्टी चाली, समग्र राजमहल नी शोभा जाने के पाछी आवी गई होय। आखा नगर नी अंदर मा एक चर्चा छे, बस अंबर वीर पुरुष, कोई विशिष्ट पुरुष आया छे अने राजा नो कोढ़ रोग दूर कर्यो छे। नगर माथी केटली व्यक्तिओ आया, साहेब उपकार करो, अमारी उपर पण पानी छाटो, अमने पण रोग छे, एवा जेटला लोको आया, दरेकना शरीर उपर अंबर वीर पुरुषे नवणजल नो छटकाव कर्यो, सर्वशक्तिओ ने आह्वान करीने नवणजल नो छटकाव कर्यो। अंदर नो भाव ज्यारे सारो होय, निष्ठा साची होय, निरभिमान रीते कार्य करवा तैयार थयेला होय, तो आवो प्रभाव अवश्य मेव पड़े, दरेकना रोगो शांत थवा माड्या, समग्र नगरनी अंदरमां
एकमात्र नाम चर्चात हो तो अंबर वीर पुरुष न अंबर आ बधा अंदर में बिल्कुल निरभिमानी डाउन टू अर्थ एकदम वास्तविकता जमीन पर उभेला है। संध्या समय आखा दिवस अंदर में दौर चालो पार्टीओ जमवा रंगराग जय जयकार प्रशंसा राजा तो एनो साथ मुकवा तैयार नहीं। हर पल अंबर वीर पुरुष ने साथे ने साथे ज राखे है अने नक्की कर्यु के संध्याना समय नी अंदर मा जिन मंदिर मा एक नृत्य महोत्सव उजवीशु अद्भुत नृत्य महोत्सव अने राणीओ तैयार थई गई राजा तैयार थई गया समग्र नगर तैयार थई गयु अने एक अद्भुत नाट्यारंभ नृत्य उत्सव जिनालय नी अंदर मा शुरू करवानो आव्यो। अंबड़े कीधु के प्रथम नृत्य हूं करीश आ प्रभु समक्ष मने नृत्य करवा माटे केवी रीते मले अने पोतानी सर्व नृत्य कला ने जाने के नीचोवी ने ठालवता होय एवी रीते अंबड़े नृत्य कर्यु छे। राजा पर जोता रही गया कि शू आ नृत्य छे शू आ वीर पुरुष नी पासे ताकत छे एना एक एक स्टेप एना जे हावभाव एना जे अंग मरोड प्रभु तरफ प्रकट थतो जे अहोभाव एनी भावभंगीमा नृत्यना एक एक थिरकन एम लागे जाने के हवानी साथे आ अंबर वीर पुरुष बात करी रहेला छे। गीत चालता गया वाजिंदो वागता गया नृत्य उत्सव थतो गयो नवा नवा लोग नृत्य करता गया। राजा स्वयं चांबल लईने परमात्मा नी समक्ष नृत्य कर्यु छे भाव विभोर बनीने प्रभु आ जिंदगी नी अंदर मां हवे फरी वखत क्यारे आपनी आसाता ने क्यारे पण नहीं करूं जीवन में एक वार थई गई ए थई गई। रात ढरवानी अंदर मां आवी सवार पड़ी राजाए बीजा दिवसे विराट सभा नु आयोजन करेलू हतु। हकड़े ठक भरायेली सभा स्पटिक नु सिंहासन एनी उपर केटलाय दिवसो पछी धर्णेन्द्र चुडामणी राजा उपर अंकित थयेला छे। एक चेहरा उपर नी कांति एम लागे के जाने बन्ने पोतानी कांति अने रूप सौंदर्य मां परस्पर जाने के स्पर्धाए चढ़ेला छे। अंबर वीर पुरुष अने धर्णेन्द्र चुडामणी राजा बरोबर राजा नी बाजू नी अंदर मां समान आसने अंबर वीर पुरुष ने बेसाड़वा नी अंदर मां आव्या अने धर्णेन्द्र चुडामणी राजा खूब स्वस्थ छे निरोगी शरीर थई गयु छे आत्मविश्वास एक पाछो आवी गयो छे अने पोतानुं वक्तव्य सभानी अंदर मां शुरू कर्यु। टाकणी पड़े तो पण अवाज आवे एवी शांति छवाई गयेली सन्नाटो छवाई गयेलो छे अने धर्णेन्द्र राजाए धर्णेन्द्र चुडामणीए पोतानुं वक्तव्य शुरू कर्यु के पिता समान धर्णेन्द्र राजाए मने आ सिंहासन उपर बेसाड्यो मने आ सिंहासन अर्पण कर्यु आ प्रभुनु जिनालय मारा माटे निर्माण कर्यु परंतु मारी ज भूल मारो अपराध मारो प्रमाद जे पण गणोए मारा ज कारणे परमात्मानी पूजामां माराथी गड़बड़ थई गई अने शरीरमां जे कोढ़ रोग आवी गयेलो हतो। पिता समान धर्णेन्द्र देवता ज्यारे कोपे भरायेला हता अपने विद्याधरो जयरे कई पण तकलीफ आवे तारे अपने जेना शरण में जता हता अने एज धर्णेन्द्र देव अपना पिता समान एज कोपायमान थई गया था। लाग्यू के जीवन ना बद्दा ज दरवाजा बंद थई गया छे हवे कोई मारो हाथ पकड़े एम हतुं नहीं अने धन्य ओजो राणी ने कि जेने 21 चौव्याला उपवास कर्या। आ धर्णेन्द्र चुडामणी राजा नु वक्तव्य सांभळी अने आपणे पण आ कथा आपणने कहे छे कि जीवन में उपकारी तत्वोना व्यक्तिओना उपकारो जीवन में क्यारे भूलवाना नहीं। नानो पण उपकार भले बहु नानो नाना पाए ए आपणा माटे पण बहु मोटो गणाय छे। एवा उपकार जेने जीवन में कर्या होय ए व्यक्ति ने क्यारे जीवन में भूलवानी नहीं ए व्यक्ति नो साथ क्यारे छोड़वानो नहीं ए व्यक्ति नी थी क्यारे जीवन में दूर नहीं थवानुं। अने अंबर वीर पुरुष नी समक्ष धर्णेन्द्र चुडामणी राजा सभानी अंदर में जे वक्तव्य आपे छे अने राणीए पण 21 चौव्याला उपवास कर्या केटला लोकोए मारी पर उपकार कर्या आ बधा उपकारीओ तो छे ज पण आ बधामां सौथी शीरमोर उपकारी कोई मारा होय तो आ बैठेला अंबर वीर पुरुष। आ वीर पुरुष अहींया पधार्या न होत आ वीर पुरुषे जो अहींया आवीने आ उपकार न कर्यो होत तो आजे हूँ तमारी समक्ष आवी रीते उभो पण नहीं सके होत। बद्दो उपकार आ वीर पुरुषनो छे एमनो उपकार मानू एटलो ओछो रहेलो छे बस आमना उपकारना ऋण माटे हूँ एमने कंईक अर्पण करवा माटे चाहूँ छू। आखी सभा स्तब्ध छे
વીર પુરુષ અંબણ પણ સ્તબ્ધ છે કે શું કરશે આ રાજા, શું અર્પણ કરવા માટે માંગે છે. અને રાજાનું વક્તવ્ય ચાલે છે કે મારા ઉપર જે ઉપકાર કરેલા છે એની સામે સમસ્ત રાજ્ય નોંછાવર કરું, સંપૂર્ણ અને સર્વસ્વ નોંછાવર કરું તો પણ કદાચ એમના ઉપકારને વારી ન શકું, હું શું આપી શકવાનો હતો. બસ હું માત્ર એટલું જાહેર કરું છું કે પિતા સમાન ધર્ણેન્દ્ર દેવના હૃદયમાં જેમનો વાસ છે, જેમનો તાકાતનું વર્ણન આપણને ધર્ણેન્દ્ર દેવે રાણી સમક્ષ કરેલું છે, અને ધર્ણેન્દ્ર દેવતાના હૃદયમાં જેમનું સ્થાન છે એવા વીર પુરુષ આપણા આંગણે આવેલા હોય, આમના જેવી વ્યક્તિ તો જીવનમાં ક્યાંથી મળવાની હતી. મારી સૌથી પ્રિય પુત્રી મદન મંજરી, એમના લગ્ન આ ધર્ણેન્દ્ર દેવના અતિ પ્રિય પાત્ર એવા વીર પુરુષ અંબર સાથે હું કરાવવા માટે માંગુ છું. અહીંયા ઉભો ઉભો વિનંતી કરું છું, બસ મારી આ વિનંતીને સ્વીકાર કરજો, મારી આ દીકરીના હાથને સ્વીકારજો, આટલી મારી ભેટ સ્વીકારજો. આપના જેવા જમાઈ અમને કેવી રીતે મળવાના હતા? દુનિયામાં દીવો લઈને શોધવા જવું ભર બપોરે તો પણ મને ન મળી શકે એવા આપના જેવા વીર પુરુષ, પ્રભાવી પુરુષ, બસ આટલી મારી વિનંતી સ્વીકારો. મારી મદન મંજરીને અર્પણ કરું છું. ત્યાં બેઠેલી મદન મંજરી પણ મનમાં હરખાઈ ગઈ કે હું પિતાજીને વાતો ન કરી શકત, પણ પિતાજીએ બહુ સારું કર્યું કે આમના જેવા પતિ મને જીવનમાં પ્રાપ્ત થયા, આવા ઉપકારી જેમને પિતાજીના કોરોરોગને મટાવ્યા, અને ધર્ણેન્દ્ર દેવતાના શ્રીમુખે જેમનું નામ રમી રહેલું છે, ધર્ણેન્દ્રની દુનિયા સુધી જેમની ખ્યાતિ પહોંચી છે એવા પતિ મને પ્રાપ્ત થયા, આનાથી મોટું સૌભાગ્ય શું ગણાય. અને તુમુલ અવાજ થયો, જય જયકાર થયો, વરી સભાને શાંત કરી. અને બીજી વાત, આવા ઉપકારી વ્યક્તિને જેટલું આપવું એટલું ઓછું છે. બીજા નંબરમાં પિતા સમાન ધર્ણેન્દ્ર રાજાએ મારા માટે આ સ્પેશિયલી ખાસ જે સ્ફટિકનું ચંદ્રકાંતમય જે સિંહાસન બનાવેલું હતું એ સિંહાસન પણ અમારા ઉપકારી વીર પુરુષ એવા અંબર ક્ષત્રિયને હું ભેટ ધરું છું. બસ આ બે મારી ભેટ સ્વીકારે. આ એટલી મોટી રાજાએ બે ભેટ આપેલી હતી, અને આ સિંહાસન એવું અદભુત સિંહાસન હતું કે જેની ઉપર ધર્ણેન્દ્ર દેવતા કહી શકે એ જ વ્યક્તિ બેસી શકે એવા પરમ પ્રભાવી ચંદ્રકાંત મણિથી મળેલું સ્ફટિક રત્ન જેવું આવું સુંદર મજાનું સિંહાસન જ્યારે અર્પણ કર્યું, લોકોએ તાલીઓથી વાતને વધાવી. રાજા તો ખુશ થયા, મંત્રીઓએ પણ વાતને વધાવી દીધી, જય જયકાર થવા માંડ્યો. અંબળ વીર પુરુષે પણ પોતાનું ટૂંકું વ્યક્તવ્ય આપ્યું કે તમે જે રીતે મારો ઉપકાર માનો છો, મને જે રીતે ભેટ સોગાદ અર્પણ કરો છો, મને શરમાવો નહીં, છતાં પણ તમને દુઃખ ન થાય માટે ના નથી પડતો, પણ ઉપકાર તો તમે મારી ઉપર કર્યો કે મને તમે આવા જીન પતિમાના દર્શન કરાવ્યા, આવા પરમાત્માનો પરિચય કરાવ્યો. ક્યાં મને જિંદગીની અંદરમાં આવું બધું જોવા માટે મળવાનું હતું? કેટલી દુનિયા ફરીને આવ્યો છું, દેશ દિશાવર ફરીને આવ્યો છું, ક્યારે પણ મેં આવા પરમાત્મા દર્શન કર્યા નથી. પહેલી વખત પ્રભુની પૂજા થઈ, દર્શન થયા, આનાથી તો વધારે મારે જીવનમાં શું જોઈએ. બસ હું પણ તમારો આભાર માનું છું. દિવસો ઉપર દિવસો પસાર થયા, ધર્ણેન્દ્ર ચૂડામણી રાજા સતત ને સતત અંબરની સેવાની અંદરમાં હાજર છે. ધામધૂમથી લગ્ન થયા, એવા અદભુત લગ્ન થયા, કદાચ આ ધરતી ઉપર બીજા આવા લગ્ન ન પણ થઈ શકે એટલી બધી કરિયાવર, એટલી બધી વસ્તુઓ, એટલી બધી ભેટ સોગાદ, એટલું બધું અર્પણ કરવાની અંદરમાં આવ્યું. વિદ્યાધર રાજા અને આવો સંપન્ન રાજા અને સામે આવો અંબર જેવા વીર પુરુષ અને મદન મંજરી જેવી કન્યા, શું બાકી રહે? સિંહાસન અર્પણ થયું, કન્યા અર્પણ થઈ ગઈ, લગ્ન થઈ ગયા, અને આનંદ મજેથી દિવસો પસાર થાય છે. કેટલાય મહિના અહીંયા રહેવાની અંદરમાં પસાર થઈ ગયા. અંબળ વીર પુરુષ આ બધાની અંદરમાં હજી પોતાની ફરજને ભૂલ્યા નથી, એ પોતાની ફરજને બરોબર યાદ કરે છે. આ કથા આપણને સમજાવે છે કે ભલે બીજા કાર્ય કે બીજા વસ્તુઓમાં તમે અટવાઈ જાઓ, પણ જે જવાબદારી મસ્તક ઉપર સ્વીકારી છે એને ક્યારે ભૂલવાની નહીં. અને અંબળ વીર પુરુષને ખબર છે કે મારી જવાબદારી શું છે, સાતમો આદેશ મારે પરિપૂર્ણ કરવાનો છે. એટલે દિવસો ઉપર દિવસો, મહિના ઉપર મહિના પસાર થયા, અને એક દિવસ
ધર્ણેન્દ્ર ચુડામણીને કીધું કે બસ મને અહીંયાથી વિદાય આપો, જે કાર્ય માટે હું નીકળ્યો છું, મારી ગોરખ માતા યોગિનીનો સાતમો આદેશ એને મારે પરિપૂર્ણ કરવાનો છે. અને ખબર પડી કે જવાનું તો હશે જ, રાજાની આંખમાંથી ચોધાર આસું, તમારો ઉપકાર કેવી રીતે ભૂલીશું, શું તમે ઉપકાર કર્યો. રાણીઓ કે છે કે ભાઈ, તમે આ જે ઉપકાર કર્યો છે એને જિંદગીમાં ક્યારેય પણ ભૂલી નહીં શકીએ, મદન મંજરીને સાચવજો. મદન મંજરીને પણ કીધું કે તને આવી સેવાનો મોકો મળ્યો છે, આવો ઉત્તમ પતિ મળ્યો છે, કોઈ કસર બાકી નહીં રાખતી. બધાની પ્રેમ ભરી અશ્રુભીની વિદાય લઈ અને અંબરે ત્યાંથી પ્રસ્થાન શરૂ કર્યું અને એક દિવસ સોપાનક નગરની અંદરમાં આવી પણ ગયા. જે કાર્ય માટે નીકળ્યા છે ચંડીશ્વર રાજા, એના દિવ્ય મુકટની અંદરમાં રહેલું દિવ્ય વસ્ત્ર એ લાવવાનો ગોરખ માતાએ જે આદેશ આપેલો છે, હવે એને કેવી રીતે પરિપૂર્ણ કરવો, રાજાની સભા સુધી કેવી રીતે પહોંચવું, કેવી રીતે રાજાની ઓળખાણ કરવી અને કેવી રીતે રાજા સુધી લાગભગ લગાવી અને આ વસ્તુને પ્રાપ્ત કરવી. કપટથી નથી લેવાની, લેવી હોત તો ક્યાં તરત જ લઈ લે, પણ રાજા સ્વયં એ વસ્ત્ર આપે એવું એને કંઈક કરવું હતું. હવે શું કરે છે, કેવી રીતે આગળ વધે છે એ વાત આપણે આવતીકાલે જોઈશું. બસ થોડા દિવસોની અંદરમાં આ કથા પરિપૂર્ણ થઈ જવાની, લગભગ 8-10 દિવસ વધીને કહું છું. તો સુંદર મજાની કથામાં આપણે પ્રસાર થઈ રહેલા છીએ અને થોડા સમયમાં કથા પરિપૂર્ણ થઈ જશે. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.